खेड़ावसो तालुकाना बामरोली गाममां 10 થી 12 હજારની વસ્તી ધરાવતું ગામ ને ગામમાં સરકારી દવાખાનાના અભાવને કારણે બીજે ગામ ફટકવું પડે છે। ગામ લોકોનો વિરોધ છે કે સરકારશ્રી તરફથી હોસ્પિટલના બાંધકામ માટે 28.50 લાખની ગ્રાન્ટ પણ મંજૂર કરવામાં આવી છે, તેમ છતાંય જવાબદાર અધિકારીઓ તરફથી કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી એવું પણ ગામ લોકોનું કહેવું છે। અને આ પરિસ્થિતિ આવીને આવી રહી તો ઉચ્ચ કક્ષાએ પણ રજૂઆત કરીશું એવી ચીમકી પણ ગામ લોકોએ આપી છે। ब्यूरो रिपोर्ट प्रवीण परमार, स्पीड न्यूज 17, हरमेश सत्यनी साथे। आरोग्य खाता मार्फते आ तमारो आरोग्य केन्द्र मंजूर थयेलू छे, हवे ए माटे आरोग्य केन्द्रए कोई कार्यवाही करी આ કામ કેમ ચાલુ નહીં થયું એ બાબતમાં તમે રજૂઆત કરી આરોગ્ય કે આપણે રજૂઆત કરેલી છે બરાબર, પણ એવું કહે છે કે ભાઈ આમાં બાજુમાં કેનાલ છે, ખાડામાં પાણી આવી જાય છે। અરે તમે અહીંથી નડિયા સુધી જાઓ, 10 માળની બિલ્ડિંગ આવેલી છે, અહીંયા બાજુમાં સ્કૂલ છે કેનાલની બાજુમાં, ત્યાં પાણીની ટાંકી આવેલી છે। જો એ બધું બનતું હોય તો સરકારી હોસ્પિટલ કેમ ના બને, અને આજે 3 વર્ષથી ખાલી ખાડો ખોદી મૂકેલો છે, આ 28 લાખનો ખાડો છે આ। શું નામ તમારું? રાજેશભાઈ। અચ્છા, તમારે શું પ્રશ્ન હતો? આ ગામ બામરોલી છે, વસો તાલુકાનું, બરાબર। આમાં સરકારી પીએસસી સેન્ટર અહીંયા બનવાનું છે, અને છેલ્લા 3 વર્ષથી આની ગ્રાન્ટ સરકારમાં આવી નહીં પડે છે, બરાબર। પણ હજુ સુધી આનો કોઈ આગળ કંઈ પ્રશ્ન ઉકેલાવો છે નહીં, બસ ખાલી ખાદ મુહૂર્ત થયું છે। અને આ 28 લાખનો ખાડો આપણે 2 દિવસ પહેલાં પણ આપણે આની થોડું સોશિયલ મીડિયામાં કરી હતું, બરાબર। અને 28 લાખનો ખાડો છે, હજી સુધી આનો કોઈ નિકાલ આવ્યો છે નહીં, અને તંત્રના આની કોઈ હજી કોઈ પડી છે નહીં। એટલે ગામમાં 10 થી 12 હજારની વસ્તી છે, કોઈ જગ્યાએ અહીંયા આજુબાજુમાં એટલે પલાણા જવું પડે, વસો જવું પડે, પણ ગામના આટલી મોટી વસ્તીમાં અહીંયા કોઈ જગ્યા પર સરકારી હોસ્પિટલ છે નહીં, નથી પંચાયત તરફથી કોઈ કોવિડ સેન્ટર ખોલવામાં આવ્યું, કે નથી પંચાયતના કોઈ સભ્ય કે કોઈ મેમ્બર આનું ધ્યાન દોરતા। જે બી વસ્તુ જે ગ્રાન્ટમાં કમાવાનું મળે છે એમાં એમને કામ કરવું છે, આમાં ચલો પંચાયતની કોઈ લેવા દેવા નથી, પંચાયતનો પ્રશ્ન નથી, પણ પંચાયતને એક સપોર્ટ હેલ્પ તો કરવી જોઈએ ને, કે ભાઈ આ કામ 3 વર્ષથી બંધ પડ્યું છે, આની પૈસા સરકારમાં આવીને પડ્યા છે, સરકારે આની ફાળવણી કરી દીધી છે, તો આનું કામ આપણે આગળ કરાવીએ, કોઈને જાણ કશું કરવું છે નહીં। સરપંચ આ બાબતે તમે જાણ કરી, સરપંચ જિલ્લા પંચાયત સભ્ય તમારા? આપણે સરપંચને બી જાણ કરી, પંચાયતને બી આપણે જાણ કરી હતી, પણ એવું કહે છે કે અમે અરજી આપી છે આજે 3 વર્ષ થઈ ગયા, અત્યારે આ કોરોનાની મહામારીમાં જે વસ્તુની જરૂર છે એનું કામ પહેલાં થવું જોઈએ, બરાબર। જે અત્યારે બધાને હોસ્પિટલની જરૂર છે, કે RCC રોડની જરૂર નથી, હોસ્પિટલ હશે તો બધા જીવશે, અને સરપંચ કેવું કહે છે કે આપણે અરજી આપી છે, તો અરજી આપેલી છે 3 વર્ષમાં એક જ અરજી આપી તમે? તમારે એને વારંવાર સરકારને ત્યાં ધ્યાન દોરવું જોઈએ, જેનું કામ છે એને વારંવાર ધ્યાન દોરવું જોઈએ, ગામના માણસો બધા સપોર્ટ કરે જ છે। સરપંચ એવું કહે કે ભાઈ આજે આપણું લોકડાઉન છે, 10 દિવસ ગામ બંધ છે, આ ટાઈમે ખોલવાનું છે, જો ગામ આટલું સરપંચને સપોર્ટ કરતું હોય તો 3 વર્ષથી સરપંચ શું કરતા હતા, પંચાયતની બોડીના મેમ્બરો શું કરે છે? આ 3 વર્ષ થઈ ગયા, અત્યારે કોઈ બીમાર થાય તો એના માટે તમારે કઈ દોડવું પડે? કઈ નહીં, નડિયાદ જવાનું, NDDSIમાં કાં તો પલાણા જાઓ, વસો જાઓ, અહીંયા કશું કોઈ અહીંયા સવલત છે નહીં। સરકાર પાસે તમે શું આશા રાખો છો? કે સરકાર પાસે એવું જ આશા રાખીએ છીએ કે સરકારે ગ્રાન્ટ ફાળવી દીધી છે, સરકાર તરફથી કોઈ પ્રશ્ન નથી, પણ જેનું કામ આને આપેલું છે, જે તંત્રને સંભાળી રહ્યું છે, એને જ વહેલી તકે આનું કામ પૂરું કરવા વિનંતી। શું નામ તમારું? દિનેશ સોલંકી। શું પ્રશ્ન છે? આ જે આરોગ્ય કેન્દ્ર સરકાર તરફથી 28,50,000નું પેટા આરોગ્ય કેન્દ્ર પાસ થયું છે, એ જે તંત્ર દ્વારા જેના પણ કોન્ટ્રાક્ટ આવતો એને કામ નથી કર્યું, એના વિરોધમાં અત્યારે ગામ લોકોને જે સુવિધા મળી જાય મળતી નથી। જો અત્યારે તૈયાર હોય તો જે પાખરોલની સાથે અમારે જે થવાનું હતું એમને થઈને એમનું ઓપનિંગ પણ થઈ ગયું, પણ અમારે હજુ સુધી એના પાયાનું પણ કામ થયું નથી અત્યારે, એ જે તમે સામે જોઈ રહ્યા છો, બરાબર છે। હવે જે 2016માં જ્યારે સેવા સેતુ હતો ફ્રીજની અંદર, તે વખતે અમે કામ મૂકેલું, તે પછી 2017માં એ પાસ થયું, અને 2018-19માં કલેક્ટર અમારે ગામમાં રાત્રિ સભા કરવાયેલા, તે વખત પણ અમને આશ્વાસન આપ્યું કે 2 મહિનાની અંદર કોઈ બી કામ હશે તમારું થઈ જશે, તેમ છતાં પાસ થઈ ગ્રાન્ટ આવેદનપત્ર બધું કામ થઈ ગયું, અમને પણ આશ્વાસન આપ્યું, પણ તેમ છતાં કામ થયું નથી અત્યાર સુધી અમારે।